કે પરિવારોમાં હળી મળીને રહેવું જો તમારે પરિવાર છે અમારે બધાને પરિવાર છે પરિવાર વિના આપણે રહી શકવાના નહીં અને તમે એક વાત યાદ રાખજો માણાને સુખ તો માણાનું જ આવવાનું માણા આપણને જે લાગે તે સુખ તો માણસને માણસનું જ આવવાનું તમને એક સીધું એક્ઝામ્પલ આપું કે તમને કદાચ એક આમ આમ સરસ મજાનો ગુલાબનો મોટો જબરો હાર બનાવ્યો હોય અને તમને હું એક રૂમમાં હાર પહેરાવી દઉં બરાબર એક રૂમમાં હાર તો આમ તમારે એવો જાડો હોય ગુલાબનો મોતીએ પરોવેલો અને એક રૂમમાં પહેરાવી દઉં ને એમાં એટલી બધી મજા ન આવે પણ હજારો માણા બેઠા હોય અને એમાં ગરમાઈ ગયેલા ફૂલનો હાર પહેરાવીને જે મજા આવે ને એ ઓલા ગુલાબના હારમાં ન આવે આ તમને બધાને અનુભવ હોય ભાઈ શું કરવા કે મજા હારની નથી મજા માણાની છે કે કેટલા માણાની વચ્ચે મને હાર ફેરાયો માણસ એ લાગે તે આપને પણ સુખ માણાનું આવવાનું તમારે એકલો બંગલો તમારો જંગલમાં હોય ને તમે એમાં એકલા રહેતા હોય કદાચ દહ કરોડનો બંગલો હોય ને તો એ બંગલામાં મજા ન આવે અને એટલા માટે મારે કેવું છે કે માણાની કદર કરતા શીખવું પરિવારના સભ્યો હોય ને એમાં જરાતરા હારું મોડું હોય એ બધું મોડું નકરું ન જોવું હારું જોવું એંસી ટકા સારું હોય ને એટલે વીસ ટકા મોડું લેટગો કરતાં શીખવું પડે આ દુનિયામાં કોઈ માણા પરફેક્ટ ન હોય નો બડી ઇઝ પરફેક્ટ હા હું ગમે એટલો હારો દેખાતો હોઉં તોય તે હું કાંઈ હોય હો ટકા ન હારો હોઉં ભાવ આ તો વ્યાજપીઠથી મારે ચોખ્ખું તમને કેવું હા કોઈ બી માણા હોય કાંઈ હન્ડ્રેડ પર્સન્ટ અહીંયા કૃષ્ણ આવ્યા ને કૃષ્ણ તો એનાય કાર્યોની હો ટકા પ્રશંસા નથી થઈ એની નિંદા કરનારા લોકો ઘણાય હતા સ્વામિનારાયણ ભગવાન જેદી આ પૃથ્વી ઉપર પ્રગટ હતા જેથી સ્વામિનારાયણ ભગવાનનું વાંકુ બોલનારા નિંદા કરનારા અને ટીકા કરનારા ઘણા હતા એણે બાબરો ભૂતવશ કર્યો છે કેમ કેતા હા સ્વામિનારાયણ ભગવાન જાદુગરા છે જાદુ કરે કરે આવા આક્ષેપો નાખનારા ઘણા હતા એ સ્વામિનારાયણ ભગવાન લઈને વ્યા ગયા કેટલા આક્ષેપો આવ્યા સ્વામિનારાયણ ભગવાન ઉપર કૃષ્ણની તો વાત જ આવવા દો કારણ કે એની ઉપર એટલે કોઈ બી માણસ આ દુનિયામાં આવે એ હંડ્રેડ કોઈને રાજી કરી શકે નથી તો મારીને તમારી ગતિ ક્યાંથી ભાઈ એકાદા બેને તો હારું નો લાગે નો લાગે ને નો જ લાગે કૃષ્ણ હોય તોય ભલે ને રામ હોય તોય ભલે ને સ્વામિનારાયણ ભગવાન હોય તોય ભલે તો પછી આપણે કઈ વાડીના મૂળા ભાઈ એક બેને નો જ ગમે કોઈ માણસ પરફેક્ટ ના હોય ક્યારેક તો કારણ કે જોવાની દ્રષ્ટિઓ એંગલ અલગ અલગ હોય મેં અમે બેંગ્લોરમાં કોન્વર્ઝેશન શીખતા ને તમારી સર હતા મને કે ચાલો હું તમને લાઈવ કોન્વર્ઝેશન એમાં કોર્ટનું કોન્વર્ઝેશન આવ્યું તો કર્ણાટકના બેંગ્લોરમાં હાઈકોર્ટ એટલે અમને એકદી હાઈકોર્ટમાં લઈ ગયા તે કોઈનો કેસ ચાલતો હતો એમાં બેહવા દેતા હશે બધાને તમે જઈને બેઠા અહીંયા કરી તે કોર્ટમાં ગયા પણ ત્યાંથી પછી એક ક્રિમિનલ કોર્ટ આવે પાછી એટલે ઈ કોર્ટ મને કે ચાલો અહીં બાજુમાં છે તો ત્યાં જાય તે અમે ઈ કોર્ટમાં ગયા ક્રિમિનલ કોર્ટમાં તો બધા ગુના કરેલા જ આવ્યા હોય ને અહીંયા એમ એમ તો કોઈ ન હોય અમારે જેવા ફરવા કોક ગયા હોય તે બધાએ અમારી હામું સોંવે કે આ બાવાઓએ શું કર્યું હોય છે બંને કહે કોર્ટમાં હું કરવાની તને અહીંયા શું હોય ને એમ બધા એમાં એક એના ઓળખીતા કોઈક પ્રોફેસર મળી ગયા કોર્ટમાં હાઈકોર્ટમાં એટલે સર કહેવા માંડ્યા કે અમારા સ્ટુડન્ટ છે અને એને હું કોર્ટમાં કઈ રીતે કેસ ચાલતો હોય એ પ્રેક્ટિકલ બતાવવા લાવ્યો છું કે તે ઓલા ભાઈ શું કે અફકોર્સ કે આવું જ જોઈએ એ કે આ બી એક મંદિર છે એ કે આ ન્યાય મંદિર છે જેમ સાધુઓ હરિના મંદિરમાં જાય એમ ન્યાય મંદિરની પણ મુલાકાત લેવી જોઈએ હવે એજ્યુકેટેડ માણસને સારો એટલે એને આ દ્રષ્ટિ આવી હવે જેને ન ખબર હોય એવડાય શું બાવા હું કરવા આવ્યા છે દ્રષ્ટિભેદથી માણાને આખી વાત જુદી થાવાની થવાની ને થાવાની એટલે હંડ્રેડ પર્સન્ટ આપણે કોઈને રાજી ન કરી શકીએ એટલે કોઈથી દુઃખી ન થવું બધાને રાજી કરવા એ તો જીવતા ડેડકા જોખ્યા જેવું છે બધાને રાજી કરવાને એ તો જીવતા ડેડખા ત્રાજવામાં તોળ્યા જેવું છે એ તોળાય એ ઠેકડા મારીને એક બે તો બારા વયા જ જાય એટલે જિંદગીમાં કોઈ દિવસ કોઈને કોઈ રાજી ન કર્યા બધાનામાં કંઈક કંઈક થોડી ઘણી તો થતી હોય કસર હોય આ વીસ ટકા કસરને એક્સેપ્ટ કરીને જે જીવનમાં જીવી શકે એ પરિવારમાં હમ રાખી શકે હા એસી ટકા સારું હોવું જોઈએ હા પછી જો સ્કીમ ઊંધી થઈ જાય તો પછી એજુ લાય તો તમારે જે કરવું હોય તે કરો પણ એસી ટકા પાત્ર સારું હોય તો વીસ ટકા એની ક્યારેક ભૂલ થતી હોય એ આપણે સહન કરવી જોઈએ કોઈ દીકરો રળવા જતો હોય કોઈ કમાતો હોય તો હંડ્રેડ પર્સન્ટ કંઈ કમાતો જ હોય નફો જ થતો હોય એવું ન હોય ક્યારેક એનાથી થોડું ઘણી ખોટ પણ જાય પણ ઓલ ઓવર જોવું જોઈએ આખા વરનું કે ભાઈ આખા વરમાં અમુક વાર કમાણો હોય ક્યારેક લોસ ગયો હોય જરા તરા ક્યારેય ભૂલ થઈ હોય પણ ઓલ ઓવર કમાણી થઈ હોય એટલે સારું જ કર્યું એમ ભાભી હોય ભાઈ હોય સાસુ હોય વહુ હોય પત્ની હોય કે પત્ની હોય ક્યારેક એનાથી ભૂલ થાય તો વીસ ટકા ભૂલ માફ કરતા આપણે શીખવું પડે એસી ટકા સારું હોય એટલે વીસ ટકા ભૂલતા શીખે તો પરિવારમાં હમ પડે એટલે તમારે બધાએ અમારે બધાએ થોડુંક માફ કરતા શીખવું એક વાત તમને એક શેર સંભળાવું પરિવારને લગતો મન કી આંખો સે પ્રભુ કા દીદાર કરો मन की आंखों से प्रभु का दीदार करो दो पल का अंधेरा सुबह का इंतजार करो दो पल का अंधेरा सुबह का इंतजार करो क्या रखा है आपस के बेर में यारो क्या रखा है आपस के बेर में यारो छोटी सी है जिंदगी बस परिवार से प्यार करो परिवार से प्यार करो छोटी सी है जिंदगी बस परिवार से प्यार करो બધાની હારે પ્રેમથી રહેવું હળી મળીને રહેવું કોઈની હારે સંબંધ બગાડવા નહીં અને એક વાત કોઈ તૂટે તો ઉસે સજાના શીખો કોઈ તૂટે તો ઉસે પરિવારમાં હોય કોઈ સભ્ય ક્યારેક તૂટી જાય ભાંગી જાય હરેરી જાય તો એને એને સજાવતા શીખવું એને બળ દેતા શીખવું એને ઊંફ આપતા શીખવું કોઈ તૂટે તો ઉસે સજાના શીખો કોઈ રૂઠે તો ઉસે મનાના શીખો કોઈ રિહાઈ જાય ક્યારે તો એને મનાવી લેવા કશે ભાઈ અમારી ભૂલ થઈ ગઈ રાજી રહેજો તમે જમી લો કાંઈ નહીં ન ખાવ અમારે હું એમ ન હાલે બાપા હા એવું એવું ન હોય પછી ઘરના છે આપણા છે એટલે એને આપણે જરાક મનાવી લેવા જોઈએ કોઈ તૂટે તો ઉસે સજાના શીખો કોઈ રૂઠે તો ઉસે મનાના શીખો રિશ્તે તો મિલતે હે મુકદ્દર છે મુકદ્દર એટલે ભાગથી રિશ્તા મળે છે ભાઈ રિશ્તે તો મિલતે હે મુકદ્દર છે બસ ઉમે ખૂબ સુરતી અને નિભાવતા આપણને આવડવું પડે એટલે કૃષ્ણના પરિવારમાંથી મારે તમારે એટલું શીખવાનું કે આપણે બધાએ હળીમળીને રહેવું હળીમળીને મળીને રહેવું ને એમાં એક પહેલી ચીજ મીઠી વાણી વાપરવી બહુ કડવું ન બોલવું ભાવથી બોલાવવા બધાને બધાને બહુ ગમે હળી મળીને રહીએ ને એ બધાને ખૂબ ગમે ભાવથી જે રે એ માણસને બધાને ગમે અને થોડુંક મારે એ બી કહેવું છે કે જીવન થોડા સારા રાખવા હંપ રાખવો હોય ને જો પરિવારમાં જીવન સારા રાખવા બહુ મોળા જીવનનો હશે ને તો પછી માણા માફ કેટલું કરશે કોઈ પાત્ર એકવાર માફ કરે બે વાર કરે ત્રણ વાર કરે ચાર વાર કરે પછી એની ક્ષમાની પણ લિમિટ હોય પછી કેટલીક વાર માફ કરે એકની એક ભૂલ વારંવાર કરે ને તો એ પછી સારું નથી એકવાર આપણાથી કઈ જીવનમાં ભૂલ થાય તો એ પરિવારે માફ બી કરવું જોઈએ કશે ભાઈ ભૂલ થઈ ગઈ હવે તો ધ્યાન રાખજે વળી પાછી કદાચ ભૂલ થઈ જાય તો પરિવાર દયાળુ હોય તો બીજી વાર માફ કરે કદાચ ત્રીજી વાર ભૂલ થાય તો ત્રણ વાર માફ કરે જો દયાળુ હોય તો પણ પછી વારંવાર આપણે એની ભૂલો કર્યા કરીએ તો પછી કોઈ માફ ન કરે એની પણ લિમિટ હોય જો પરિવારમાં સંપ રાખવો હોય પતિ પત્ની સાસુ વહુ દેરાણી જેઠાણી ભાઈ ભાઈ તો પછી થોડીક ભૂલો ઓછી થાય એવું જીવન જીવતા શીખવું એક પ્રોફેસરે બહુ સરસ એના એક ગુરુએ એના શિષ્યોને બહુ સરસ વાત શીખવાડેલી શિષ્યો બધા આવ્યા એટલે એના ગુરુએ કોફી બનાવી અને કપમાં બધા શિષ્યોને કોફી દેવા માટે લાવ્યા હવે એમાં ચાંદીના કપ હતા ને માટીના કપ હતા બે પ્રકારના કપ હતા એટલે બેમાં કોફી ભરાઈને આવી એટલે મૂકી ટેબલ ઉપર એટલે બધાએ ચાંદીના ક્લપ કપ ઉપાડ્યા કોઈએ માટીનો કપ ન ઉપાડ્યો માટીના કપ એમને એમ પડ્યા રહ્યા બધાએ કોફી પી લીધી પછી ગુરુએ એના શિષ્યોને એટલી વાત કરી કે જો મૂળ કોફી પીવામાં તો કોફીનું મહત્ત્વ હોવું જોઈએ કપ મહત્વનો નથી ચાંદીનો છે કે માટીનો કોફી કેવી છે એ મહત્વની ચીજ હોવી જોઈએ પણ તમે કોફી કોઈ જોઈ નહીં તમે તો કપ ઉપાડી હકીકતમાં માટીના કપમાં કોફી આના કરતા પણ સારી હતી પણ તમે બધા કપ જોઈને ઉપાડ્યા બધાએ કોઈ અંદરની કોફી ના જોઈ એમ હું તમે જીવનમાં છે ને જીવન છે ને એ કોફી છે અને બહારની જે બધી ચીજ કે ભૌતિક સામગ્રી એ કપ છે આપણે કપને પ્રાધાન્ય આપીએ છીએ જીવનરૂપી કોફીને પ્રાધાન્ય આપતા અને એટલા માટે સંપ રાખવો હોય તો જીવનમાં બધાએ જીવન સારું રાખવું મોડું જીવન ક્યારેય જીવવું નહીં